પ્રાંતિજના મજરા પાસે રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ જતા કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની વચ્ચોવચ્ચ આવેલ ડિવાઈડર પર ચડી રોડની રોંગ સાઈડમાં જઈને પલટી ખાઈ ગઈ હતી, તો કારમાં સવાર બે યુવાનોને ઈજાઓ પહોંચી હતી. અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે 8 ઉપર જાણે હાલ યમરાજાએ ધમા નાખ્યા હોય તેમ એક પછી એક અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે, તો બીજી તરફ રોડ ઉપર પડેલા ખાડા ખડબચિયાઓને લઈને અકસ્માતોમાં વધારો થયો છે. જ્યારે તગડો તેલ ટોલટેક્સ ઉઘરાવતી નેશનલ હાઈવે ઓથોરિટીના પાપે હાલ તો અકસ્માતોના બનાવો વધવા માંડ્યા છે, ત્યારે અકસ્માતોને લઈને લોકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે, તો વળી કેટલાક લોકોએ તો અકસ્માતમાં હાથ પગ ભોગવવાનો વારો આવ્યો છે. આજે રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ જતી કારનો ચાલક પોતાની કાર ફૂલ ફાસ્ટ હંકારીને જઈ રહ્યો હતો, તે સમયે પ્રાંતિજના મજરા પાસે કાર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર રોડ વચ્ચે આવેલ ડિવાઈડર કૂદીને રોડની રોંગ સાઈડે હિંમતનગર તરફ આવતા રોડ ઉપર બે વખત પલટી ખાઈ ગઈ હતી, તો આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર વરુણ પદમેશ ગાંધી ઉંમર વર્ષ 35 તથા 38 વર્ષીય હિમાંશુ ભાવસાર આ બંને રહે ડુંગરપુર રાજસ્થાન, બંને ઈજાગ્રસ્તોને લોકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. બંને યુવાનો ધંધા અર્થે અમદાવાદ ખાતે જઈ રહ્યા હતા, તો બંને ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર મળે તે હેતુથી ખાનગી ગાડીમાં તાત્કાલિક પ્રાંતિજ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને માનવતાનું ઉદાહરણ સ્થાનિકોએ પૂરું પાડ્યું હતું.